માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાજકોટમાં હવે વૃદ્ધાશ્રમ આકાર લેશે સમાજમાં નિરાધાર બનેલા વડીલો માટે ત્રણસો કરોડના ખર્ચે વડીલો માટે સૌથી મોટું વૃદ્ધાશ્રમ આકાર લેશે સદભાવના વૃદ્ધાશ્રમ પરિષદનું નિર્માણ ત્રીસ એકર જગ્યામાં નિર્માણ થવા જઈ રહ્યું છે આ વૃદ્ધાશ્રમ ત્રણસો કરોડના ખર્ચે માળમાં નવા બિલ્ડિંગમાં નિરાધાર બીમાર વડીલો માટે રૂમ તૈયાર કરવામાં આવશે તેની સાથે વૃદ્ધાશ્રમમાં મંદિર અન્નપૂર્ણા ગૃહ પુસ્તકાલય કસરતના સાધનો યોગરૂમ દવાખાનું ગાર્ડન કોમ્યુનિટી હોલ બાગ બગીચા સુધીની તમામ સુવિધાઓ આ પરિસરમાં જ મળી રહેશે જેથી રાજકોટમાં ત્રેવીસ નવેમ્બરથી એક

વૃદ્ધાશ્રમ નવું નથી બનતું નવ વર્ષ પહેલાં અમે સદ્ભાવના વૃદ્ધાશ્રમ શરૂ કર્યો હતો સિંગલ ડિજિટ સંખ્યાથી એની અંદર શ્રમિક અને ગરીબ માણસોને મફત નિષ્કામ ભાવે નિઃશુલ્ક સેવા આપવી એવો સંકલ્પ હતો જે લોકો પથારી વસશે એને અથવા નથી એને જેનું કોઈ નથી ધીરે ધીરે સંખ્યા વધતી ગઈ અને ધીરે ધીરે અમને દાંતે મળતું ગયું એટલે આજે અમારી પાસે ચાર ફેસિલિટી અમે ભાડે રાખી છે એક જણે તો મકાન દાનમાં આપ્યું છે એવા સાડા છસો ઉપરાંત વૃદ્ધો છે જેમાં બસ્સોથી વધારે ડાયપર પર છે અને જે સામાજિક પરિસ્થિતિ અને સમસ્યા જોઈને અમે હવે એક દોઢ વર્ષ પહેલાં જમીન લીધી ત્રીસ એકર એનું મેં અને પૂજ્ય મોરારી બાપુએ ખાતમુહૂર્ત કર્યું ફર્સ્ટ ફેઝનું કન્સ્ટ્રક્શન એપ્રિલમાં પૂરું થશે અને એની અંદર જે બેડ રિડન હોય કે જે ડાયપરે બદલવા પડતા હોય ખવડાવવા પડતા હોય બધાને અમે રાખશું એના માટે મેડિકલ પેરામેડિકલ સ્ટાફ ડ્રાઈવર્સ આયા એ બધા લોકોને રહેવાની વ્યવસ્થા સાથેનો એવો પ્રકલ્પ રામપર ગામ રાજકોટ પાસે શરૂ કર્યું છે સવારે કથા છે એની સાથે સાથે સંસ્કાર ને સેવાના પ્રકલ્પો પણ છે પચીસ હજાર બ્લડની બોટલ ડોનેશન લેવું એવી પણ આખું પ્લાનિંગ છે થેલેસેમિયાના દર્દીઓ માટે બીજા બધા દર્દીઓ માટે પણ આવા જુદા જુદા પ્રકલ્પો ત્યાં હશે